શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 25મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, જન્મથી પાંચમા મહિનામાં સંવંત 1838ના શ્રાવણ સુદ પુત્રદા એકાદશીને દિવસે સાતમા મુહૂર્તમાં 15 ઘડી અને 10 પળ જેટલો સમય વ્યતીત થયો ત્યારે તુલા લગ્નમાં ધર્મદેવે પોતાના પુત્ર શ્રીહરિનો ભૂમિ ઉપવેશન સંસ્કાર કર્યો. આ પ્રસંગમાં મંગળ વાજિંત્રોના ધ્વનિ સાથે વેદમંત્રોનું ઉચ્ચારણ કરવાપૂર્વક ધર્મદેવે અતિ પ્રસન્ન થઈ પૃથ્વીદેવીએ સહિત વરાહ ભગવાનનું પૂજન કર્યું. ત્યાર પછી ધર્મદેવે જન્મથી સાતમા મહિનામાં સંવંત 1838ના આસો સુદ વિજયાદશમીએ ગુરુવારને દિવસે સિદ્ધિયોગમાં કુળદેવતાઓનું પૂજન કરી કર્ણવેધ સંસ્કાર કર્યો. કાન વિંધવામાં કુશળ કારીગર એવા દરજીએ બેવડો દોરો પરોવેલી રૂપાની સોય વડે બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારણ કરાયેલા વેદમંત્રોથી મંત્રિત કરેલા જમણા કાનનું પ્રથમ વેધન કર્યું અને ત્યાર પછી ડાબા કાનનું વેધન કરી આયુષ્યની પુષ્ટિ કરનારો તથા શુભ સંપત્તિને વધારનારો કર્ણવેધ નામનો સંસ્કાર કર્યો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, કર્ણવેધ પહેલાં સંવત 1838ના આસો સુદ બીજના બુધવારે તુલા લગ્નમાં ધર્મદેવે પ્રથમ મંગલ સ્નાન કરાવી શ્રીહરિને અન્નપ્રાશન નામનો સંસ્કાર પણ કરાવ્યો હતો. તેમાં પ્રથમ ધર્મદેવે માતૃપૂજા કરવાપૂર્વક નાંદી શ્રાદ્ધ કર્યું. પછી અગ્નિકુંડમાં પવિત્ર અગ્નિની સ્થાપના કરી તેમાં ચરુ આદિ હૂત દ્રવ્યોનો હોમ કરી બ્રહ્મા આદિ દેવતાઓનું પૂજન કર્યું. ત્યાર પછી ધર્મદેવે મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત મુખકમળવાળા અનેક પ્રકારના અલંકારોથી સુશોભિત કરાયેલા અને પોતાની માતા ભક્તિદેવીના પ્રેમપ્યારી ગોદમાં રમણ કરતા બાળ શ્રી હરિકૃષ્ણના મુખમાં પિતા ધર્મદેવે હાથમાં ધારેલી સોનાની સળીથી દહીં ઘી અને મધથી મિશ્રિત કરેલા શુભ અન્નને અતિ સ્નેહ સાથે મૌન રહીને મૂક્યું. આ રીતે અન્નપ્રાશન સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો. એક દિવસ ધર્મપિતાએ પુત્રની વૃત્તિ પરીક્ષા કરવા માટે વિશાળ બાજોઠ ઉપર વસ્ત્ર, પાત્ર, આયુધ, સોના મહોરો અને છેલ્લે પુસ્તક એમ ક્રમશઃ 5 પદાર્થો શ્રીહરિની આગળ મૂક્યા. તે મૂકેલા પદાર્થોમાં પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આ સર્વે પદાર્થોને છોડી છેલ્લે રહેલા પુસ્તકને શ્રીહરિએ અતિ હર્ષપૂર્વક ગ્રહણ કર્યું. તેથી ધર્મદેવ અતિ આનંદને પામ્યા અને આ મારો પુત્ર ભવિષ્યમાં મોટો તત્વવેત્તા થશે એમ જાણ્યું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે માતા પિતા ધર્મભક્તિ ભગવાન શ્રીહરિકૃષ્ણનું પુત્રભાવે પાલન પોષણ કરતા હતા અને ભગવાન પણ શુક્લપક્ષના ચંદ્રમાની માફક પ્રતિદિન ખૂબ જ વધતા હતા. તેમજ ઉદાર અને અલૌકિક પોતાના બાળચરિત્રોથી પોતાના દર્શને આવનાર જનોના ચિત્તને હરી લેતા હતા. પુત્રભાવે પાલન પોષણ કરતા ધર્મભક્તિનું મન હંમેશા પોતાના પુત્રમાં તલ્લીન રહેતું હતું. તેમજ તેમના દિવસ અને રાત્રિ એક ક્ષણની જેમ વ્યતીત થઈ જતા હતા. ભગવાન શ્રી હરિકૃષ્ણના દર્શન કરી તેમને વિશે જ અતિશય આસક્ત થઈ જતા નરનારીઓના હૃદયમાં આ સંસારની વેદના ક્યારેય પણ પ્રવેશ કરવા સમર્થ થઈ શકતી ન હતી. ભગવાન શ્રી હરિકૃષ્ણને વિશે અતિશય પ્રેમને કારણે વિવશ થઈ જતા વયોવૃદ્ધ અને વિદ્વાન પુરુષો પણ પોતાની વૃદ્ધતા અને વિદવત્તા વિસરી જઈને બાળ શ્રીહરિની સાથે રમવા લાગી જતા હતા. પોતાના સંબંધમાં આવનાર હરકોઈ પ્રાણીનું કલ્યાણ કરવા માટે મનુષ્ય ભાવે પોતાનું સાક્ષાત દર્શન આપનાર કલ્યાણમૂર્તિ સકલ ઐશ્વર્ય સંપન્ન એવા ભગવાન પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ પોતાના દર્શને આવનારા મનુષ્યોની વૃત્તિ પોતાના સ્વરૂપમાં જ એક જોડાઈ જાય એવા પ્રકારની બાળલીલા કરતા હતા. હે ભૂપતિ,
બાળલીલાને કરતા ભગવાન શ્રી હરિકૃષ્ણનું સ્નેહભાવથી લાલન પાલન કરતી ગામની સર્વસ્ત્રીઓના મનમાં પોતાના કે પારકાપુત્રપણાનો ભેદ જ ક્યારેય ઉદ્ભવતો ન હતો. વૃદ્ધ સ્ત્રીઓ પુત્રભાવે અને નાની સ્ત્રીઓ ભ્રાતૃભાવે રાત દિવસ રમાડતી રહેતી, તેમાં પોતાના ઘરના કામકાજ પણ ભૂલી જતી હતી. એક સખીના હાથમાંથી લઈ શ્રીહરિને બીજી સખી રમાડવા લાગતી, બીજીના હાથમાંથી લઈ ત્રીજી રમાડવા લાગતી. આ પ્રમાણે પ્રેમાનુરાગથી વારંવાર બાળ શ્રીહરિને રમાડવા ઈચ્છતી સ્ત્રીઓમાં તું નહીં હું રમાડીશ, તું ક્યારની રમાડે છે હવે હું રમાડીશ વગેરે નારીઓનો પ્રેમકલહ સદાય થતો રહેતો. હે રાજન, ભગવાન શ્રીહરિને રમાડવા આવતી અનેક નારીઓ ભક્તિમાતા વારંવાર ના ના કહ્યા કરતા હોવા છતાં પણ રમાડવામાં વ્યસ્ત રહેતી હોવાથી તેમને પોતાના પુત્રને રમાડવાનો અવકાશ જ પ્રાપ્ત થતો ન હતો. ત્યાર પછી રમણીય અને અવ્યક્ત એવી બાળકને યોગ્ય મધુર કાલી કાલી વાણીને બોલતા ભગવાન શ્રીહરિને તે રમાડતી નારીઓ હે માં હે તાત એ પ્રમાણે બોલતા શીખવતી હતી અને ભગવાન શ્રીહરિ પણ અર્ધા અર્ધા અક્ષરોના ઉચ્ચારણથી અસ્પષ્ટ છતાં મધુર શબ્દો બોલી તેઓને ખૂબ હસાવતા હતા. આ રીતે શ્રીહરિ પહેલા જ વર્ષમાં બોલતા અને ચાલતા શીખી ગયા. આ પ્રમાણે બાળલીલાથી પોતાના સંબંધીજનોને આનંદ ઉપજાવનારા તેમજ સ્વેચ્છાએ મનુષ્ય શરીરને ધારણ કરનારા ભગવાન શ્રીહરિને પ્રથમ વર્ષ વ્યતીત થયું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ધર્મદેવે પોતાના કુળને શોભે તે રીતે મોટા પુત્ર રામપ્રતાપજીનો વિવાહ પણ તે કૌશળ દેશના મહારાજાની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તરગામ નિવાસી બળદેવ નામના વિપ્રે અલંકારોથી સુશોભિત પોતાની સુવાસિની નામની કન્યા વિધિપૂર્વક બ્રહ્મવિવાહ કરી રામપ્રતાપજીને અર્પણ કર્યા અને સુશીલ સ્વભાવના સદગુણી સુવાસિની ધાર્મિક પતિની પ્રાપ્તિથી અતિ ખુશ થયા અને પ્રેમપૂર્વક પતિની અનુવૃત્તિમાં રહી પતિવ્રતા ધર્મનું પાલન કરવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી હરિપ્રસાદ વિપ્રે પોતાના પુત્ર ભગવાન શ્રી હરિકૃષ્ણનો બીજા વર્ષના આરંભમાં નવમી તિથિએ પ્રથમ વાર્ષિક જન્મોત્સવ મોટા ધામધૂમથી ઉજવ્યો. તેમાં 8 ચિરંજીવી એવા હનુમાન, બલિ, વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિભીષણ, માર્કંડેય અને પરશુરામનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. ત્યાર પછી ધર્મદેવે હજારો ભક્તોને તથા હજારો બ્રાહ્મણોને અનેક પ્રકારના ઈચ્છિત મધુર ભોજન જમાડી તૃપ્ત કર્યા અને બ્રાહ્મણોને મનમાની દક્ષિણાઓ આપી રાજી કર્યા. બાલમૂર્તિ ભગવાન શ્રીહરિને વિશે જોતા વેત સૌ દેહધારીઓને બહુ જ સ્નેહ ઉત્પન્ન થતો અને તેમાં પણ ધર્મ, ભક્તિ, રામપ્રતાપભાઈ અને સુવાસિની ભાભીને તો સૌથી વિશેષપણે સ્નેહ ઉભરાતો હતો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, જન્મથી ત્રીજા વર્ષનો પ્રારંભ થતા અતિશય વિનયી પુરુષો કરતાં પણ અધિક વિનયી અને અતિશય બુદ્ધિમાન કરતાં પણ અધિક બુદ્ધિશાળી એવા પોતાના પુત્ર ભગવાન શ્રીહરિનો ચૌલ કર્મ સંસ્કાર ધર્મદેવે કરાવ્યો. સંવંત 1839ના જેઠવદ 5મને ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં વૈદિક શ્રોત્રિય બ્રાહ્મણોને નિમંત્રણ આપીને ધર્મદેવે સંપૂર્ણ વિધિ મુજબ ચૌલકર્મ સંસ્કાર કરાવ્યો. તેમાં ધર્મદેવે સૌપ્રથમ મંગલ સ્નાન કર્યું, પછી માતૃકાઓનું પૂજન કરવા પૂર્વક નાંદી શ્રાદ્ધ અને પુણ્યાહ વાચન કર્મ બ્રાહ્મણો પાસે કરાવ્યું. પોતાની કુળ પરંપરાના ધર્મને જાણનારા ધર્મદેવે સભ્ય નામના અગ્નિનું સ્થાપન કરીને પછી સર્વ પ્રકારની વિધિને જાણનારા બ્રાહ્મણોના કહેવા મુજબ પાત્રાસાદન નામનું કર્મ કર્યું. તેમાં અગ્નિદેવની જમણી બાજુએ 21 દર્ભના 3 વિભાગ દ્વારા ગૂંથવામાં આવેલી 7 કોળીમાંથી નિર્માણ કરાયેલ દર્ભની 3 પુળીઓ વાળીને સ્થાપિત કરી અગ્નિદેવની ડાબી બાજુએ લાલ વર્ણના બળદનું છાણ તથા કુશર સ્થાલિપાક
આ બંનેનું સ્થાપન કર્યું. હે નરાધીપ, આ પ્રમાણે ધર્મદેવે વ્યાહૃતિ હોમ આદિ કર્મ કરીને લોહના સજાયાથી માથાના જમણી બાજુના વાળની લટ કાપી, ત્યાર પછી પોતાના ગોત્રકુળના રીતિરિવાજ અનુસાર વાળંદ પાસે પોતાના પુત્રનું શિખાએ સહિત મુંડન કરાવ્યું અને ગાયોના ખૂબ દાન કર્યા. ત્યાર પછી ખૂબ જ ઘી અને સાકર નાખી તૈયાર કરેલા સુગંધિમાન મીઠી કીરીઓના રસની સાથે પૂરી આદિના મધુર ભોજનો પ્રેમથી જમાડી સેંકડો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. ત્યાર પછી પોતાના સંબંધીજનોને તથા છપ્પૈયા ગામના સમસ્ત અન્યજનોને અને બહાર ગામથી આવેલા આમંત્રિતોને પણ ખૂબ જ પ્રેમથી જમાડ્યા. ભક્તિદેવીને પણ આ બધા કામમાં રોકાયેલા હોવાથી પોતાના પ્રાણપ્રિય પુત્ર ભગવાન શ્રીહરિની સંભાળ લેવાનો તે દિવસે અવકાશ પ્રાપ્ત ન થયો. તેથી હે રાજન, તેણે શ્રીહરિને રમાડવા માટે કિશોર અવસ્થાવાળા બાળકોને બોલાવીને કહ્યું કે હે બાળકો, તમે આ ઘનશ્યામને રમાડવા માટે લઈ જાઓ, હું તમને પતાસા આપીશ. એમ કહીને શ્રીહરિ બાળકોને સોંપી પોતે પોતાને ઘેર પધારેલા સંબંધી સ્ત્રીઓને જમાડવાની પ્રવૃત્તિમાં રોકાઈ ગયા. ભોજન કરીને સર્વે બાળકો રમવા માટે પરમ આનંદ પામતા શ્રીહરિને સાથે લઈ છપ્પૈયાથી પૂર્વ દિશામાં અનેક પ્રકારના વૃક્ષોની પંક્તિઓથી શોભતી આંબાવાડીમાં ગયા. ત્યાં ઘણા બધા વૃક્ષોની પંક્તિઓ નિહાળી બાળકો અતિ પ્રસન્ન થયા અને ત્યાં રસાળ વૃક્ષો પરથી પાડેલા પાકા મીઠા ફળોનું ભક્ષણ કરી ખેલકૂદ કરવા લાગ્યા. એટલામાં સૂર્યનારાયણે અસ્તાચળ તરફ જવાની તૈયારી કરી, પરંતુ ક્રીડામાં મશગુલ થયેલા બાળકોને તેનો ખ્યાલ ન રહ્યો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રીહરિના ચૌલ સંસ્કાર વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 25મો અધ્યાય પૂર્ણ થયો.